वस्तु और सेवा पर नो अभ्यास करता था एनी अंदर आज ना आ चैप्टर नो सबसे छेलो वीडियो आ वीडियो ने अंदर आपने वस्तु और सेवा पर ना कितना रेट से कितना दर कितना छे ए अने एना पारिभाषिक शब्द विषय आम तो आपने क्या कर लिया जितना पर शब्द से लगभग बद्दा शब्द तुम्हें समझी चुकेला सब पर सदा एक वक्त एम नो आपने अभ्यास कर सु अने एनी पेला शब्द पेला तुम्हारे वस्तु अने सेवा करना दर સૌથી પહેલા તમને આપવામાં આવ્યું છે પરિશિષ્ટ અને વસેન્ટર ત્યારબાદ આંતરરાજ્ય અને આંતરરાજ્ય તમને ખબર છે કે જ્યારે રાજ્યની બહાર કેન્દ્ર પાસે વસ્તુ જે દર છે વસૂલ કરવામાં આવે તે ત્યારબાદ આંતરરાજ્ય એટલે કે રાજ્યની અંદર આંતરરાજ્ય એટલે કે જ્યારે તમારા રાજ્યની બહાર જો તમે વ્યવહાર કરો તે આંતરરાજ્ય કહેવાય અને જો તમે તમારા રાજ્યની અંદર વ્યવહાર કરો તો એને આંતરરાજ્ય તરીકે ઓળખવામાં આવશે એની અંદર તમને સૌથી પહેલા આપવામાં આવશે પરિશિષ્ટ હવે પરિશિષ્ટ પરિશિષ્ટ એટલે શું પરિશિષ્ટ એટલે તમારે વસેતની અંદર અલગ અલગ પ્રકારના સ્લેબ બનાવેલા છે કે પરિશિષ્ટ એકની અંદર કોઈ એક વસ્તુ એક રીતે ઉમેરવામાં આવશે માનો કે પરિશિષ્ટ એકની અંદર બે મૂળભૂત જરૂરિયાતની વસ્તુઓ ઉમેરવામાં આવે છે કે ફૂડ આઇટમ્સ સ્વરૂપમાં છે મેડિસિન છે દવાઓ છે અથવા આવી જે આઇટમ છે સૌથી પહેલા પરિશિષ્ટ
स्टेप याद आ गया। माने कि तुमने संकल्प से याद कर ली गई थी के परिशिष्ट 1 ની અંદર 5% તમને ટેક્સ ચૂકવવા પાત્ર છે। તો હવે ત્યાંથી તમને આંતરરાજ્ય તમને તરત ખબર પડી જશે। જો એક સંકલિત હશે તો ચૂકવે તો 5% અને જો એક રાજ્ય હશે અને કેન્દ્ર સ્તરે હશે અલગ અલગ ચૂકવે તો 5 ના અડધા થઈને આપણે 1.5% બનીને ચૂકવવા રહેશે। અહીંયા સુધી જે છે તમારે વસ્તુ અને સેવા કરનો આમ તો જે મુખ્ય વાત આપણે મુખ્ય વાત પૂર્ણ થઈ ગઈ છે। હવે અત્યાર સુધી આપણે જે કંઈ પણ વસ્તુ ભણી છે એ બધી વસ્તુ આપણે આગળના ચેપ્ટર એટલે કે આમનો મેન કામ આવશે। હવે આપણે આ પૂરું કરી એની પહેલા આપણે વસેત અંગેના પારિભાષિક શબ્દોનો અર્થ કેવડીએ। આમ તો આની પહેલા તમે જે છે લગભગ બધા જેટલા છે બધા શબ્દોનો અભ્યાસ કરી ચૂકેલા છો। તો સૌથી પહેલા જોઈએ તો પૂર્તિ પૂર્તિ એટલે શું કહે જે સપ્લાય કરવામાં આવે એ પૂર્તિ કહેવાય। પૂર્તિ એ જે ખરીદ અને વેચાણ બે આવે છે એમને તમારે ઇંગ્લિશમાં સપ્લાય કહેવામાં આવે છે। ખરીદી એટલે પરચેસ અને વેચાણ એટલે સેલ્સ તરીકે ઓળખવામાં આવે છે। ત્યારબાદ આવક પૂર્તિ કેન્દ્રીય હોય છે। આવક પૂર્તિ ક્યારે વપરાય છે જ્યારે તમે માલની ખરીદી કરો ત્યારે આવક પૂર્તિ કેન્દ્રીય વસ્તુ એટલે સી અને વસ્તુ કે વસ્તુ અને સેવા કર જેના માટે આપણે વાપરીએ છીએ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ એટલે આવક પૂર્તિ માટે ઇનપુટ જે આપણે ભરી જાય છે કેન્દ્રીય વસ્તુ સેન્ટ્રલ આઈસી અને ત્યારબાદ વસેક છે જેને આપણે કહીએ છીએ જીએસટી એટલે કે ઇનપુટ સેન્ટ્રલ જીએસટી તરીકે આને ઓળખવામાં આવશે। ત્યારબાદ આવક પૂર્તિ રાજ્ય હશે એ જો છે કેન્દ્રના બદલે રાજ્ય ચૂકવવામાં આવતો તો આવક પૂર્તિ રાજ્ય હશે એટલે કે ઇનપુટ જે ખરીદી કરવામાં આવે છે એ ઇનપુટ તરીકે ઓળખવામાં આવે છે એટલે ઇનપુટ રાજ્ય ચૂકવવામાં આવે છે માટે સ્ટેટ અને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ તરીકે ઓળખવામાં આવશે। ત્યારબાદ આવક પૂર્તિ કેન્દ્ર શાસિત પ્રદેશ હવે કાલે દેશે મેં તમને કેન્દ્ર શાસિત પ્રદેશ કેટલા છે એમના યાદ રાખવા માટે જે છે ટૂંકી રીત બતાવેલી હતી તે ટૂંકી રીત મુજબ તમે જે છે એને યાદ રાખી શકો। જો ટેક્સ કેન્દ્ર શાસિત પ્રદેશને ચૂકવવાનો હોય તો આવક પૂર્તિ કેન્દ્રીય હશે। આવક પૂર્તિ એટલે ખરીદી કે જેને આપણે ઇનપુટ તરીકે ઓળખીએ છીએ। કેન્દ્ર શાસિત પ્રદેશ જેને ઇંગ્લિશમાં યુનિયન ટેરિટરી તરીકે ઓળખવામાં આવે છે યુનિયન ટેરિટરી અને વસેક એટલે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ ઇનપુટ યુનિયન ટેરિટરી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ। ત્યારબાદ આવક પૂર્તિ સંકલિત હશે જો તમે તમારા રાજ્ય કરતાં બીજા રાજ્યમાંથી કોઈ પણ વસ્તુની જે છે ખરીદી કરેલી હોય તો એમાં તમારે સંકલિત વસેક ચૂકવવો પડશે એટલે આવક પૂર્તિ છે તો ઇનપુટ સંકલિત હોય એટલે એના માટે સપ્લાય તરીકે ઓળખવામાં આવશે। અહીંયા આપણે વસ્તુ અને સેવાઓ પર